વાત કરીએ સુરતની, તો સુરત જિલ્લાના કડોદરા ખાતે ગત માસમાં 12 વર્ષીય શિવમનું અપહરણ બાદ હત્યાની ઘટના સમી નથી, જ્યાં વધુ એક અપહરણની ઘટના સામે આવી છે. કડોદરા નજીક વરેલી ગામે વલ્લભનગરની રાજદીપ બિલ્ડિંગમાં સંતોષ અજયસિંહ નામનો પરપ્રાંતીય યુવક મિત્રો સાથે રહે છે. ગત રોજ રજા હોવાથી સંતોષ ફોઈના છોકરા સાથે કપડાંની ખરીદી કરવા નીકળ્યા હતા. ત્યારબાદમાં શિવ અને વિકાસ પટેલ નામના બે ઇસમોએ સંતોષ કો કહા બચા પાતા હૈ એવી ધમકી આપી હતી. ત્યાં હાજર વિજેતા પાંડે અને બીના ત્રણ ઇસમોએ સંતોષ અને સુમિત નામના યુવકને માર માર્યો હતો અને ચપ્પુની અણીએ સંતોષને બાઇક પર બેસાડી અપહરણ કરી ગયા હતા. 2 તારીખના રાત્રે એક કડોદરા GIDC પોલીસ સ્ટેશનમાં અપહરણનો બનાવ બનેલો. એમાં સંતોષ કરીને 21 વર્ષનો યુવાનને 7 જણા તેના જ ઉંમરના જે યંગ છોકરાઓ હતા, એમાં આનંદ, નયન, અનિલ એવા કુલ 7 જણા હોઈને અપહરણ કરીને એને લઈ ગયેલા. અને પછી આ જે અપહરણ થયેલું સંતોષનું, એ સંતોષના ભાઈ સુમિતને ફોન કરેલો અને 3000 રૂપિયાની માગણી કરેલી. પોલીસની સતર્કતાના કારણે સદનસીબે 3 આરોપી જે 7 હતા એમાંથી 3 આરોપી પકડાઈ ગયેલા અને આગળની તપાસ વાઘેલા કરી રહ્યા છે. જાણવા એવું મળ્યું છે કે આ લોકોને અંદરોઅંદર કંઈ મોબાઈલની લેતી દેતી હતી, પરંતુ હવે આગળ આ લોકો ઉપર કેટલા ગુના દાખલ થયેલા છે, શું છે, કઈ રીતનું છે, આમનો પૂર્વ ઇતિહાસ બધો તપાસીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. માગણી 3000ની કરેલી. કેટલા લોકો હજી 4 આરોપી પકડવાના બાકી છે, 3 પકડાઈ ગયા છે અને 4 જે બાકી છે એમાંથી 1 આરોપીને આજે સવારે રાઉન્ડ અપ કરી લીધેલ છે. એમનો પૂર્વ ઇતિહાસ જોવામાં આવશે અને એના આધારે આગળની કાર્યવાહી પણ કરવામાં આવશે.